દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ હંમેશા એક નવા મુદ્દા વિશે, એક નવા વિષય વિશે, અને તે મુદ્દા પર વાત કરવા જોડાય છે આપણી સાથે જે તે વિષયના નિષ્ણાત. દર્શક મિત્રો આજે હોટ ટોપિકમાં વાત કરવી છે યૌન શોષણની. જી હા દર્શક મિત્રો, યૌન શોષણ અત્યારે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ક્યાંક ને ક્યાંક એક સળગતો પ્રશ્ન ઉઠી ગયો છે. યૌન શોષણ એટલે કે જે કરવામાં આવે છે બાળકોનું, બાળકોના કુમળા મન ઉપર તેની ખૂબ જ ગંભીર અસર પડતી હોય છે. તેઓની માનસિકતા કહી શકાય કે ખૂબ જ તેઓની ઉપર ગંભીર અસર પડતી હોય છે. ઘણી વાર ઘણા જે બાળકો હોય છે તેમના દ્વારા કદાચ એવા પગલાં ભરી લેવામાં આવતા હોય છે. ઘણી વાર આત્મહત્યા તરફ પણ બાળકો ઘણી વખત ભરી જતા હોય છે. અને ઘણી વાર જે બાળકો હોય છે તેઓની મનુસ્થિતિ એ રીતે થઈ જતી હોય છે કે તેઓ ક્રાઇમ તરફ પણ ભરી જતા હોય છે, એટલે કે ગુનાહિત પ્રવૃત્તિ તરફ પણ કદાચ તે ભરી જતા હોય છે. વાત કરવામાં આવે તો દેશના બાળકોની, તો દેશના બાળકો ઉપર એક સર્વે તૈયાર કરવામાં આવ્યો છે કે 26 રાજ્યોના 45,000થી વધુ બાળકો યૌન શોષણથી પીડાતા હોય છે. અને જો આગળ વાત કરીએ તો 12-18 વર્ષની વયના દર બીજું બાળક યૌન શોષણથી પીડાય છે તેવો પણ એક સર્વે બહાર આવ્યો છે. આગળ વાત કરવામાં આવે તો સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે દર ચોથો પરિવાર અને કદાચ ખ્યાલ હોય છે કે આ રીતનું તેઓના બાળકો સાથે ઘટતું હોય છે, યૌન શોષણ થતું હોય છે, પરંતુ આ ઘટનાને બહાર પણ લાવવામાં આવતી નથી. કદાચ જો જોવામાં આવે તો ઘણી વાર ઘણા પરિવારો હોય છે તે કદાચ શરમના કારણે કે કદાચ બદનામી ન થાય તેને કારણે પણ ઘણી વાર આ રીતની ઘટના હોય છે તે બહાર પાડતા નથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઘણી વાર જે સર્વેમાં બહાર આવ્યું છે કે યૌન શોષણમાં પોતાના આસપાસના લોકો જ, એટલે કે અપરિચિત લોકો કાં તો સગાઓ દ્વારા જ આ રીતની ઘટનાઓ પણ ઘટતી હોય છે. અને 98% કેસમાં આ રીતનું જ હોય છે તેવું પણ એક સર્વેમાં બહાર આવ્યું છે. તો આ વિશે આજે વાત કરવી છે કે યૌન શોષણ શું છે, તેની શરૂઆત કઈ રીતે થાય છે અને તેને કઈ રીતે અટકાવી શકાય તેના વિશે આજે વાત કરવી છે. આ વિશે જ વાત કરવા આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, જેઓ સોશિયલ રિફોર્મિસ્ટ છે. રુઝાનજી આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. રુઝાનજી આપને સૌપ્રથમ પૂછવા માંગીશ કે જે યૌન શોષણ થતું હોય છે, એક બાળક જે 12-18 વર્ષનું હોય કે કદાચ એનથી પણ નાનું હોય છે, તેઓના કુમળા મન ઉપર આની કેટલી ખતરનાક અસર પડતી હોય છે? આજે યૌન શોષણની જે ટોપિક આપણે વાત કરી રહ્યા છીએ, રંજી તમારી પાસે ફિગર્સ છે, કાફી ડિસ્ટર્બિંગ છે ને, અલાર્મિંગ છે. ડિસ્ટર્બિંગ એટલા માટે છે કે કારણ કે આપણે આ લેવલ પર બી કામ થાય છે એ આઈડિયા હતો, પણ આટલું બધું જે તમે જે ડેટા આપ્યો એ લેવલનો આઈડિયા નહોતો. અને અલાર્મિંગ એટલે છે કે ઓબ્વિયસલી તમે જે કહો છો કે જે રીતે હર ચોથા બાળકને થાય છે પણ એના ફેમિલી વાળા નથી કહેતા, યા જે ફેમિલી મેમ્બર્સ યા ઓળખાણ વાળા કરે છે, ત્રીજું કે હર બાળક 12-18 વર્ષને હર બીજા બાળકને આનો ભોગ બની રહ્યા છે, એટલે યુ નો સો ધીસ ઇઝ ઓલ વેરી અલાર્મિંગ ફેક્ટ્સ. કારણ કે જ્યારે આપણે એક ફોરવર્ડ સોસાયટી જઈ રહ્યા છે, આપણે એક શિક્ષિત સમાજ તરફ જઈ રહ્યા છે, પણ આપણે જ્યારે કહીએ છીએ કે ભણતર ભણ્યા એટલે શિક્ષણ હોય તો ઓબ્વિયસલી આ બધી જે આડી અવળી પ્રવૃત્તિઓ છે, જે નેગેટિવ પ્રવૃત્તિ છે, જે ઇનહ્યુમન પ્રવૃત્તિઓ છે, એ રોકાવી એના કરતા આ વધી રહી છે. હવે આપણે અગર એ ડિસ્કસ કરીએ કે એ કેમ વધી રહી છે, યા વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ, અને એના આ વિલ સી ઇટ ફ્રોમ ઓલ ધ એંગલ્સ, બાળકના એંગલથી, પેરેન્ટના એંગલથી, અને કેમ વધી રહી છે, એના જે લોકો આ કૃત્યો કરે છે કેમ કરે છે. સૌથી પહેલાં અગર આપણે ચાલુ કરીએ તો ભાઈ કેમ વધી રહી છે, બેઝિક ક્વેશ્ચન છે. બેઝિક ક્વેશ્ચન એટલે છે કે અત્યાર સુધી શું થતું હતું કે જે યૌન શોષણ થતું હતું નાનું મોટું કે જે બી અત્યારે તમારા ફિગર્સ છે મોટું મોટું, તો લોકોને બાય ડિફોલ્ટ એ વિકૃત માનસાઈના લોકો છે કે આપણે અગર સાયકોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ કે કારણ કે યૌન શોષણ છે ને મેજરલી બે જગ્યાએ મેજરલી થાય છે. એક મેજરલી હાઈ ક્લાસ ઓફ સોસાયટીમાં થાય છે. કેમ? કારણ કે તમને એક્ઝામ્પલ આપું હાઈ ક્લાસ ઓફ સોસાયટીમાં કેમ થાય છે, કારણ કે એ સોસાયટીમાં જે લોકો હોય છે, હું જેન્ટ્સ ને લેડીઝ બંને કહીશું, અત્યારે ખાલી જેન્ટ્સની વાત નહીં કરું, લેડીઝની બી વાત કરીશ, જેન્ટ્સ ને લેડીઝ બંને હોય, એ લોકોને જે ઈચ્છાઓ હોય અને એ ઈચ્છાઓ એ લોકોને જે પ્રાપ્ત કરવી હોય, સેક્સ્યુઅલ ડિઝાયર્સ, હવે થાય શું, સેક્સ્યુઅલ ડિઝાયર્સ માટે તમારે લેટ અસ સે તમારે બીજાને એ કરવું પડે, એપ્રોચ કરવો પડે, અને એ પોસિબલ નથી કારણ કે તમે હાઈ સોસાયટીના છો. ઘણી વાર એ લોકો શું કરે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો આજે નાના બાળકો, કારણ કે નાના બાળકો બહુ જ વલનરેબલ કહેવાય. વલનરેબલનો મતલબ એ કે એક તો નાના બાળકો બોલે, એ લોકોને બિચારાને ખબર ન શું થઈ રહ્યું છે, એટલે આપણે પછી નાના બાળકની વાત કરશું ગુડ ટચ ને બેડ ટચ, એટલે પહેલાં તે લોકોને ખબર ના પડે. બીજું એ લોકોને લાગે કે આ તો વાલ કરી રહ્યા છે, કારણ કે યુ નો નોર્મલી આપણે ઘરમાં જ નાનું બાળક હોય તો બે પપ્પી વધારે કરીએ, યુ હગ ધેમ, યુ નો આપણે થોડું આડું અવળું હાથ લાગે બી કદાચ, તો આપણે પેલા બાળકને ખબર ના પડે. એટલે એક સેકન્ડ રીઝન આ કે જે લોકો આને એક્સપ્લોઇટ કરે એ લોકોને ખબર છે કે બાળકોને કશી ખબર નથી પડવાની. ત્રીજું કે બિચારા બાળકો બોલી ના શકે, કારણ કે એ લોકોને પોતાને જ નહીં ખબર શું કરવાનું છે, એ લોકોને
કદાચ ગમતું બી ના હોય, પણ ઘણી વાર યુ નો આપણે પેલા બાળકોના આમ આમ ખેંચીએ અને એને ના ગમે એટલે પેલા થાય કે આ એવું કરે છે પણ મને નથી ગમતું, એ નથી ખબર કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે એની જોડે, આ કંઈક ખાલી ગાળ ખેંચવા વાળો પોઈન્ટ નથી. એટલે જ્યારે આ વલ્નરેબલ આ બાળકો કહેવાય, હવે જે લોકો આ કરે છે એ લોકોને એવું થાય કે અમે આ કરશું એટલે એ લોકોની જે પેલી ડિઝાયર્સ છે એ આ બાળકોથી સોલ્વ થાય, અનસેટિસ્ફાઈ થાય. અને બીજી વાત કે તમે આઈ મીન જસ્ટ એક એક સ્ટેપ હજી આગળ કહેવા માગું છું, બે ટાઈપની ડિઝાયર્સ હોય પાછી. એક તો કારણ કે ઘણા 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 આવા કેસીસ છે ને જે લોકો ઓળખાણવાળા હશે ને એ થોડા એલ્ડરલી હશે એટલે થોડી એજેડ હશે. એજેડ ખાસ એટલા માટે હું પ્રોડ્યુસ કરું છું કારણ કે એ લોકોને એકવાર એજ થઈ જાય એટલે એ લોકો બીજી કોઈ વધારે પ્રક્રિયા કરી ના શકે એટલે એ લોકો આ ટચિંગ ને આ બધાથી એ લોકોને સેટિસ્ફેક્શન મળી જાય એજેડ લોકોને. અને પેલું બાળક કોમલ હોય સોફ્ટ હોય તો એ લોકોને એમાં પ્લેઝર મળે એટલે ધીસ ઇઝ ધ મેન્ટાલિટી ઓફ ધેટ લેડીઝ કે જેન્ટ્સ બંનેની વાત કરું છું ફરી, આઈ એમ નોટ જસ્ટ ટાર્ગેટિંગ ધેમ. અને આ જે પ્રવૃત્તિઓ થાય છે ફોરેનમાં, અને એક બીજો બી વર્ડ યુઝ કરે છે પીડોફાઇલ્સ. પીડોફાઇલ્સ એટલે આ જે લોકો આ કરે ને પીડોફાઇલ્સ કહેવાય કે લોકો આવી રીતે બાળકોને ફસાવે. ઘણી વાર એક આનું આખું રેકેટ બી ચાલે છે, ઇટ ઇઝ ઓલ્સો એન ઓર્ગનાઇઝ ક્રાઇમ ફોરેનમાં. ઇટ ઇઝ એન ઓર્ગનાઇઝ ક્રાઇમ. ઓર્ગનાઇઝ ક્રાઇમ એટલે શું, જેમ પ્રોસ્ટિટ્યુશન ઇઝ ઓલ્સો એન ઓર્ગનાઇઝ ક્રાઇમ ફોરેનમાં, કે મોટા મોટી ગ્રુપ્સ હોય જેમ સ્મગલરના ગ્રુપ્સ હોય એમાંના ગ્રુપ્સ હોય અને એ લોકો ખાસ આઈધર બાળકોને પ્રોક્યોર કરે. પ્રોક્યોર કરે એટલે ખરીદે, કિડનેપ કરે, હ્યુમન ટ્રાફિકિંગમાં આ બાળકો આવે. અને એ લોકો યા ઘણા વાર જે પેલી ગરીબ ઘરના ફેમિલી હોય તો એને જેમ પ્રોસ્ટિટ્યુશનમાં પૈસા કમાવા છોકરીને મોકલે, એમ આ બાળકોને એના પેરેન્ટ્સ પોતે મોકલે. પેરેન્ટ્સ એટલા માટે પોતે મોકલે કારણ કે પેરેન્ટ્સ એવું હોય કે નાનું બાળક છે એને શું ખબર પડશે, એને એ રીતે એ પોતે પૈસા કમાઈ શકે. ને એ લોકોને એવું લાગે છે કે અમે મોકલી દઈશું પછી થોડા વખત પછી બંધ કરાવી દઈશું કે વોટ એવર. એટલે આ અને આને એટલે આ જે આખું એને છે એને કહેવાય પીડો, જે લોકો આ કરે ને પીડોફિલિક્સ કહેવાય. અને ફોરેનમાં આના માટે બહુ એજન્સીઝો કામ કરે છે, અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આના માટે કોઈ કામ નથી, પ્રેક્ટિકલી કોઈ કામ નથી કરતું. નાનું મોટું કામ થતું હશે તો ખબર નહીં. અને મેજરલી હ્યુમન ટ્રાફિકિંગનો વન ઓફ ધ રીઝન્સ, ઘણી વાર આપણે કહીએ છીએ ને કે આપણે અહીંયા બાળકો કેમ ખોવાય છે, વન ઓફ ધ રીઝન્સ અધર ધેન પેલું શું કહેવાય એ લોકો પાસે પૈસા કમાવાનું, ભીખ મંગાવવાનું, અધર ધેન દેટ ધીસ ઇઝ અ મેજર રીઝન. હવે હવે આપણે એક નેક્સ્ટ પોઈન્ટ કરીએ કે આ તો થયું આપણે પીડોફિલિક્સનું થયું, બાળકનું થયું, અને આ અરે બાળકનો જે પોઈન્ટ હજી લેવાનું બાકી છે. પેરેન્ટ્સના પોઈન્ટ હજુ થોડું આગળ વધવા માંગીશ. પેરેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી શું થાય, આમાં આગળ અગેન બે ચીજ આવે. પેરેન્ટ્સ એક તો એવું કરે કે માની લો કે એક તો મેં કહું કે પેરેન્ટ્સ સ્વચ્છતા પોતાની રીતે જ કે એને પૈસા મળે છે ને કરે, એક એક આ એસ્પેક્ટ છે આપણે એને સાઈડમાં મૂકી. બીજું કે માની લો કે જેમ અમારા ગર્લ બહેનોના પ્રોબ્લેમમાં આવે છે જ્યારે કે મોલેસ્ટેશન થતું હોય, ઓળખા 94% લોકો ઓળખાણવાળા જ બહેનોને મોલેસ્ટ કરે કે રેપની કોશિશ કરે કે રેપ જેવું કરે, બરોબર છે? આ બધા કોને, કાકા મામા પેલા બધા એ લેવલવાળા લોકો જે ઓળખતા હોય બહેનને. સિમિલરલી આ બાળકના કેસમાં બી લડશે નેબરર હોય. મારી પાસે એક સ્ટોરી છે તમને કહું, એકચ્યુઅલી એ સ્ટોરી થોડી આ છે પણ થોડી અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે એક મહેસાણામાં સ્કૂલ છે, આ સાચી સ્ટોરી છે, મહેસાણામાં સ્કૂલ છે અને એના પ્રિન્સ એનો કંઈક આઈ થિંક 11-12 ધોરણની અરે 11-12 વર્ષની દીકરી હતી. તો એનું બર્થડે હતું એટલે દીકરીએ બધીને લઈને નોર્મલી સ્કૂલમાં પેલી ચોકલેટ આપે એને આપી ચોકલેટ. તો એ પ્રિન્સિપલને ખાસ મળવા ગયો ને પ્રિન્સિપલને આવો મોટો એક ચોકલેટનો બાર આપ્યો, મોટો 300-400 રૂપિયાનો. એટલે પ્રિન્સિપલે શું કર્યું, એને બાર તો લઈ લીધો, થેન્ક યુ હેપી બર્થડે કર્યું. પછી દીકરી જેવી બહાર ગઈ એટલે એના મમ્મીને ફોન કર્યો કે થેન્ક યુ, તમને બી હેપી બર્થડે, તમે મારા માટે આ ચોકલેટનો બાર મોકલ્યો. તેની મમ્મી તરત બોલી કે ના અમે નથી મોકલ્યો, અમે આટલું એફોર્ડ જ ના કરી શકીએ. એક સાધારણ ઘરની છોકરી હતી. તો પ્રિન્સિપલે કે ના મને તો એને બહાર આપ્યો છે ને કે એનું બર્થડે છે. તો એને એના પેરેન્ટ્સને પ્રિન્સિપલે પેરેન્ટ્સને સ્કૂલે બોલાયા, પેરેન્ટ્સ તરત સ્કૂલ આવી ગયા. પછી પ્રિન્સિપલે દીકરીને બોલાવી અને કહ્યું કે પછી એના પેરેન્ટ્સે જ પૂછ્યું કે ભાઈ તને આ બહાર ક્યાંથી આવ્યો, અમે તો અફોર્ડ કરી નથી શકતા. તો દીકરી શું કે આપણા આપણે કેમ કે પહેલાં મહેસાણામાં બદલે પહેલાં એ લોકો અમદાવાદમાં રહેતા હતા, તો કે આપણે અમદાવાદમાં રહેતા હતા ને આપણા જે એક અંકલ હતા ને એક બાજુવાળા એક અંકલ હતા નેબરર, એમને મને એક આ બધું આપ્યું કે મારું બર્થડે છે સેલિબ્રેટ કરવા માટે. એટલે પછી ખબર પડી કે એ અંકલ હતા. હવે આ તો આટલા સુધી હતી, પછી વધારે તહેકીકાત કરી તો ખબર પડી કે આ દીકરી માટે તો એ અંકલ હતા, પણ આ અંકલ પછી અમદાવાદ છોડ્યું તો બી આ અંકલ આ દીકરીના કોન્ટેક્ટમાં હતા મહેસાણામાં. અને ખાલી કોન્ટેક્ટમાં નહોતા, એને ફરવા લઈ જતા હતા, હવે તમે સમજો, એને પિક્ચર જોવા લઈ જતા હતા ને પીઝા ખાવા લઈ જતા હતા. હવે તમે સમજો કે એ અંકલને શી જરૂર અમદાવાદથી બેસણ આવવાની. દીકરીને ખબર નહોતી પડતી કે અંકલ એને પીઝા યા એ, કારણ કે એને તો પીઝાની લાલચ, એને તો આવા ચોકલેટની લાલચ, એને તો પિક્ચરની લાલચ, કંઈક નવા કપડાઓ બી અપાયા હશે. પણ એ દીકરીને ખબર ના પડી કે અંકલ એને મિસયુઝ કરે છે. અન્ડરસ્ટેન્ડ વન થિંગ. અને એને એને એન શી ડિડન્ટ ફેલ દેટ,
કારણ કે મેબી એને એટલે કે એને કદાચ એ ચોકલેટ ગમતી હતી, પીઝા ગમતી હતી, એને થયું ચોકી અને એને બિચારીને એટલું ભાણ નહીં, કારણ કે 12 વર્ષની દીકરીને એટલું શું ભાણો. એટલે ત્યારે પેલા પ્રિન્સિપલ પ્રિન્સિપલની જાગૃતતાના લીધે ને પછી પેરેન્ટ્સોને પછી એનું આ સ્ટોપ કરાયું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે પેલા ભાઈ હતા, જે નેબર હતા, એમને તો ખબર કે આ વલ્નરેબલ ટાર્ગેટ છે. એટલે છે કે અમદાવાદથી મહેસાણા બી આવીને ટાઈમ પાસ કરતા હતા. એટલે આ પોઈન્ટ ઓફ વ્યૂથી પેરેન્ટ્સોએ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ એક એસ્પેક્ટ છે. હજી ત્રીજો એસ્પેક્ટ, ઘણી વાર પેરેન્ટ્સો ખાસ આંખાડા કાન કરે. કોને જાણે કે લેટર સે હું નાના બાલકોની જ વાત કરું, અગેન એ લોકોના મોટા કંઈક મામા હોય યુ નો ઓલ દેટ રિલેટિવ્સ હોય અને રજામાં આવતા હોય જે બી આવતા જતા હોય તો એ લોકો શું કરે રિલેટિવ્સો ઘણા, કારણ કે મેં યુથને જોયું છે. હવે આઈ અધર દેન કાકા મામા યંગ હોય ને લોકોના, એને કે 20-25 વર્ષનો છોકરો હોય ને પેલું નાનું કંઈક માસી બાસી કે જે બી નાના માસી શું નાની જે બી રિલેશનમાં થતો હોય ને નીસ નેવ્યુ નાના નાના, તો એ લોકો યુથ હોય પેલો 25 વર્ષનો બરોબર. હવે એને આરએનડી કરવી હોય, હવે એને આરએનડી કરવા માટે મોટી છોકરી તો લોચા થઈ જાય, તો એ આ નાની છોકરીઓ પર આરએનડી કરે. એટલે એને શું કરવાનું હોય આરએનડીમાં, થેન્ક્સ ટુ આજની તારીખમાં જે મોબાઈલ છે આમ સારો બી કહેવાય પણ આ બધા માટે સૌથી મોટો દુશ્મન, કારણ કે અહીંયા પેલી પોર્નો જોઈ હોય, પોર્નો બી જાત જાતની આવતી હોય. એટલે પેલો યુથ છોકરો આ બધું જોઈ અને પછી એની 10 કે 12 વર્ષની કઝિન હોય તો એની ઉપર બધી જાતની આરએનડી કરે, બિચારી કઝિનને ખબર ના પડે. હવે માની લો, હવે નેક્સ્ટ સ્ટોપ આવ્યો નેક્સ્ટ એન્ડ, કે માની લો કે પેલી કઝિનને ખબર પડી બરોબર. હવે માની લો કે કઝિન જાય છે એટલે કઝિનને ખબર પડી એટલે મમ્મીને તો કહેવા જશે ને કે મમ્મી અંકલ ગંદુ કરે છે બરોબર. ઘણી વાર પેલો છોકરો ગાળો થઈ ગયો હોય તો વધારે કરી લાગે તો પેલી બિચારીને કમ્ફર્ટ લેવલ નીકળી જાય એટલે ગંદુ કરે છે. તો જ્યારે ગંદુ કરીને એને મમ્મીને કહે એટલે મમ્મી પપ્પા કદાચ સમજી જાય યા 100% સમજ્યા, પણ એ લોકો છોકરીને ચૂપ બેસાડે. પછી શું કરે એ લોકો બે ચીજ કરે અગેન, એ લોકો આઈધર છોકરીને પેલાને મળવાનું સ્ટોપ કરાવે અને યા એની સ્ટોપ કરાવે એટલે કારણ કે મોડે બોલે તો સમાજમાં ખબર પડી જાય. એ આ બહુ ખોટી ચીજ છે. પેરેન્ટ્સોને આની ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે તમારી છોકરી છોકરો કહે છે કે ગંદુ, ખાલી મેં આ એક છોકરીને એક્ઝામ્પલ આપ્યો, આમાં છોકરા બી, કારણ કે પેલો જે યુથ છે અગર એને આ બધું જોયું હોય તો પછી તો એની સામે કોઈ બી આવે ચાલશે, કારણ કે એને તો પેલી શું કે ઉત્તેજના થઈ ગઈ છે. એટલે પછી એ આ નાના છોકરાને બી છોડશે નહીં, એ બી મને ક્લિયર કરું છે. એટલે એવું ના સમજતા કે ખાલી છોકરીને ના સમજાય, કારણ કે ઘણા પેરેન્ટ્સ શું કે વિચારે કે ચાલ ને એના મામા સાથે મોકલી દઉં યા જે બી બીજા રિલેશન આવે કે શું છે છોકરા જાય છે ને. ચલો ઘણી વાર પેરેન્ટ્સ એ બી હોય છે કે ચલો ભાઈ છોકરીને ના મોકલી છોકરો છે ને શું, પણ ત્યાં બી તમે ભૂલ કરો છો, કારણ કે અમે છોકરાઓ મેં તમને બી કદાચ હશે કે આ છોકરાઓની બી આવી સ્ટોરી થાય છે કે બિચારા બાલક ઇન શોર્ટ બાલકની સ્ટોરી થાય છે. છોકરા યા છોકરી જોડે કોઈ પેલાને લેવા દેવા નથી, કારણ કે એને એકવાર પોર્નો જોઈ લીધો છે એટલે એના માઇન્ડમાં બધા ખ્યાલ આવે છે અને ખ્યાલ આવે એને આરએનડી કરવી હોય જે જોયું હોય અને આરએનડી માટે એને મોટા લોકો ઓબ્વિયસલી એટલા જલ્દી ના મળે, નાના છોકરાઓ વલ્નરેબલ હોય મળી જાય. એટલે પેરેન્ટ્સોએ ખાસ આ ધ્યાન રાખવાનું. અને પછી હવે આના પછી નેક્સ્ટ સ્ટેપ, હવે માની લો છોકરા કે છોકરીએ કમ્પ્લેન તો કરી દીધી મા બાપને, 11-12 વર્ષ 13 વર્ષનું કુમલું માઇન્ડ છે, કમ્પ્લેન કર્યા પછી હવે શું થાય છે કે મા બાપ ઘણી વાર એને ચૂપ બેસાડશે કે ચાલ હવે કંઈ નહીં એવું નહીં, આપણે એને થપકો આપશું, આપણે એને બોલશું, તારી જોડે બીજી વાર નહીં કરે એવું કહી દેશે રાઈટ. પણ પેલા છોકરા યા છોકરીમાં એકવાર બીક પહેંચી જઈ હશે અને માની લો કે મા બાપે તો કહી દીધું પણ બાય ડિફોલ્ટ અરે બાય એ શું કહેવાય ધીસ થિંગ મિસ્ટેક એ મે બી એ છોકરો પાછો આને સેટ ટ્રેપ કરે છે રાઈટ અને પાછું એવું કરે છે. તો પેલા જે નાનું કુમલું બાળક છે એના માઇન્ડમાં એકદમ બીક બેસી જાય છે. હવે આમાં અગેન અગર અધર એસ્પેક્ટ બી દેખાડ્યો, બીક બેસી જાય છે ઇનિશિયલી એને નથી ગમતું, પછી પેલો અગર હોશિયાર હોય પેલો જે કરતો હોય તો એને સમજાવે છે. હવે આ સાયકોલોજીકલ ગેમ રમાડું છું. આ સાયકોલોજીકલ ગેમ એ રમાય છે કે એ પેલાને સમજાવે છે કે આવું જ ખાય, આપણે બધા જેન્ટ્સ હોય તો જેન્ટ્સની ભાષામાં વાત કરે, લેડીઝ હોય તો કંઈક લેડીઝની ભાષામાં વાત કરે અને એને સમજાવે. એટલે પેલું જે નાનું બાળક હોય ને એને હજી ખબર નથી પડી રહી એટલે એ સમજી જાય ને એને એ પછી એને લાઇક કરવા લાગે, લાઇક ઇન ટર્મ્સ ઓફ એન્જોય કરવા લાગે. અને પછી હવે શું થાય છે કારણ કે ધેર આર ડિફરન્ટ વેઝ ઓલ્સો, એટલે એવું ખાલી નથી કે એક ખાલી પેન જ હોય, ધેર આર એન્જોયમેન્ટ વેઝ ઓલ્સો. એટલે પછી આ નાનું બાળક એ રીતે મોટું થાય કે ઓકે મારી સાથે કર્યું, હવે એમાં અગેન મા બાપે અગર રોક્યું નથી તો હવે એ ધીરે ધીરે એન્જોય, કારણ કે એની પાસે કોઈ ચોઈસ નથી ને એને ગમવા લાગે છે, કારણ કે પેલો એને એ રીતે સમજાવે છે, કારણ કે એ બંનેને પ્લેઝર મળે છે. હવે જેમ જેમ બાળક મોટું થાય છે હવે એ બાળકની બી બુદ્ધિ વિકૃત થાય છે. તમે જે કહેતા હતા ને કે બાળકની માનસાઈ પર કઈ રીતે આગળ વધે, હવે શું થાય છે કે બાળકની બુદ્ધિ વિકૃત થઈ રહી છે અને એ વિચારે છે કે અચ્છા મારી જોડે કર્યું એટલે જેમ જેમ મોટું થાય છે એ બીજાને શોધે છે અને બીજું મળી જ જાય છે, કારણ કે આ બધા કઝિન અંદર ના જોઈ, એટલે જ્યારે એને બીજું મળે છે એટલે એની જોડે કરે છે. બીજી વાત, અગર માની લો કે અગર એની વિકૃત બુદ્ધિ નથી થતી, એને નથી ગમતું, એને સ્ટોપ કર્યું અને છેડા ફાડ્યા અને એના પેરેન્ટ્સે તો બી એને પ્રોટેક્ટ નહીં કર્યું, તો એ બાળક
પેલું થઈ જાય છે, શું કહેવાય, વાયલન્ટ થઈ જાય છે. એટલે તમે ઘણી વાર વાયલન્ટ બાળકો બી જોતા હશો અને ઘણી વાર પેલા બીજા પર મોટા થઈને પોતે કરે, જાણ કે રેગિંગ જેવું. તમે પેલા તમે જો રેગિંગ થાય છે તમને નથી ગમતું, પણ પછી તમને થાય છે કે આને કર્યું હવે હું મારા જુનિયર્સ પર કરીશ. એટલે આ એક્ઝેક્ટલી આવી ચીજ થાય છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે, ને તમે જે ત્રીજી વાત કરી સુસાઇડલ ટેન્ડન્સી, ત્રીજી વાર ઘણી વાર બાળકને ના ગમે, પેલો સામે વાળોને બરોબર કંટ્રોલ ના કરી શકે, સમજાવી ના શકે, તો બાળકને કદાચ, ઇટ ડિપેન્ડ ઓન ધ એજ ઓલસો, એજ બી ઇમ્પોર્ટન્ટ છે કે 10-12 વર્ષનું હશે તો આઈ ડોન્ટ થિંક સો સુસાઇડલ ટેન્ડન્સી થતી છે, પણ થોડું મોટું હોય છે તો સુસાઇડલ ટેન્ડન્સી બી આવી જાય છે કે મને મારું કોઈ નથી, મને કોઈ પ્રોટેક્ટ નથી કરતું, આવું શું જીવાનું, ઓલ ધોઝ થિંગ. એટલે આ આ બાળક પર થાય છે. પણ તમે આખા આખા સીનમાં આખું જોયું કે ઇટ ઇઝ મેકિંગ અ મેસ ઓફ ધ સોસાયટી. આપણું જે સોસાયટીનું હેલ્ધી લિવિંગ છે એ આખું નેગેટિવ જઈ રહ્યું છે. એટલે આ અત્યારે આજની તારીખમાં આના માટે સૌથી વધારે રિસ્પોન્સિબલ પેરેન્ટ્સ છે. હું બીજા કોઈને બી રિસ્પોન્સિબલ નહીં કહું, કારણ કે જ્યાં સુધી ઇટ ઇઝ પેરેન્ટ્સ ડ્યુટી, અગર બાળક નાનું છે તો પેરેન્ટ્સની ડ્યુટી છે કે એ એમના બાળકને પ્રોટેક્ટ કરે અને જોડે જોડે શીખ આપે. હવે હું તમને જે ગુડ ટચ ને બેડ ટચની વાત કરવા માંગતી હતી, ગુડ ટચ ને બેડ ટચમાં એવું છે કે 10-11-12 વર્ષના બાળકને ખબર નથી કે કોઈ આમ ટચ કરે છે તો ગુડ, કારણ કે એને તો બધા ટચ કરતા, એટલે એને તો બધું, એટલે એના ઘરમાં એ ચાલતું, એટલે એને એને ના લાગે કે આ સામેવાળાને કોઈક બીજો ઈરાદો છે, મને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી ટચ કરે છે. એટલે એ શીખવાડવાની બાળકની જરૂર છે. તો પેરેન્ટ્સે સામેથી, જેને કે આપણે નાના હોઈએ જીને મોટા થયો તો પેરેન્ટ્સો મધર મધર હોય તો ડોટરને શીખવાડે કે બેન હવે તમે મોટા થાવ છો, તમારું આમ તેમ, એનો એ થોડું નોલેજ આપે. એ રીતે જેન્ટ્સ ને લેડીઝ બંને કહું છું, ખરી રીતે માધરોએ અને ફાધરોએ જેન્ટ્સ પર વધારે ધ્યાન રાખવાનું, કારણ કે આ કેસમાં મારી પાસે જેટલા રિપોર્ટ છે એમાં કહે છે નાના નાના છોકરાઓ વધારે આમાં એ થાય છે, ફસાય છે. તો એ લોકોને સમજાવવાની જરૂર છે કે આ ગુડ ટચ કહેવાય, આ બેડ ટચ કહેવાય. અંકલ આવું કરે તમને, અગર આવી રીતે ચોકલેટ આપે ને કંઈક ચોકલેટ આપીને આડાવાળા હાથો ફેરવે તો ઇટ ઇઝ રોંગ. આ આ અને આ અગર તમે તમારા બાળકને સામેથી શીખ, આપણે ગભરાવવાનું નથી એ બી કહી દઉં, વી ડો નોટ હેવ ટુ, કારણ કે આ બિચારા બાળકને ઇનિશિયલી એક ગભરાવણ બી કદાચ થઈ જાય કે અરે આવું બી થાય છે. આપણે શાંતિથી પ્યારથી એક લેવલ સુધી સમજાવવું છે, કે વધારે બધું સમજાવવાની જરૂર નથી, કારણ કે તો એના બિચારા માઇન્ડમાં થોટ્સ આવશે, પણ શાંતિથી સમજાવવાનું છે. અને એવું એવું આપણા આપણા રિલેશન બાળક જોડે એઝ અ ફ્રેન્ડ, મેં હંમેશા કહ્યું છે એઝ અ પેરેન્ટિંગનો તો આ પહેલો જે છે કે તમે તમારા બાળક જોડે ફ્રેન્ડનું રિલેશન રાખશો તો તમે આગળ, તો તમારું બાળક તમને કન્ફાઈડ કન્ફાઈડ એટલે તમને કહેશે કઈ બી થયું. તમે અગર તમે જ કહ્યું હે એમ કેમ કર્યું શું આ તે, યુ નો, તો ઓબ્વિયસલી બાળક તમારાથી ગભરાવાનું છે. એટલે તમારે એ રિલેશન ઓપન ડોર્સ રાખવા જોઈએ કે તમારું બાળક તમારી જોડે આવીને કંઈ બી બોલી શકે, અને જેવું બોલે એટલે તમારે સ્ટેપ પોઝિટિવ લેવાના છે, તાકી ને એવા ઇફેક્ટિવ લેવાના છે કે તાકી એને તમારામાં કોન્ફિડન્સ બેસે. ના તો માની લો આજે એને તમને કમ્પ્લેન કરી, પણ તમે કહે તો થાય તારે શી જરૂરત જવાની, યુ નો, આપણા આપણા પેરેન્ટ્સોને તો ઘણી આદત છે આવી કે એ લોકો બીજા બારવાલા ના બોલી તો એને બિચારા ડબડાવે કે તારે શી જરૂર હતી, તેમ કેમ કર્યું. તેના કરતા તમે તમારા બાળકને સાંભળો અને તમે એનું નિર્કરણ, કે અગર તમે આજે તમને આ તો તમે યુ લૂઝ યોર ચાઇલ્ડ, લેટ્સ બી વેરી ઓનેસ્ટ. અગર તમે નહીં કરી શકશો અને તમે પોતે રિસ્પોન્સિબલ હશો, તમે ભલે પેલું શું કહેવાય આટલું મહેનતથી બાળકને ઉછેર્યો છે આ તે આ તમારો વાળો હશે લાડલો હશે, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે આ સ્ટેપ્સ લો. અને બીજી વાત હવે પેરેન્ટ્સ માટે ખાસ, તમે કારણ કે પેરેન્ટ્સ આ ખબર નહીં આ માઇન્ડસેટ છે કે ભાઈ સમાજ શું કહેશે, પણ સમાજ એટલે કોણ છે, તમે હું જ સમાજ છીએ. અને સમાજ કેમ કે પહેલાં તો તમારા બાળક જોડે કંઈક થયું છે તો તમારે કહેવાનું છે, અને જે કરે છે એ ગુનેગાર છે. ઉલટું અગર તમે પહેલાંને એક્સપોઝ કરશો, જે કરે છે એને તમે એક્સપોઝ કરો, એક્સપોઝ કરવાથી શું ફાયદો છે, તમારું બાળક બચશે, ઉલટું ખુશ થશે કે જો તમારા. અને બીજી વાત, આપણી પાસે ઇનફ લોસ છે જે હવે આજની તારીખમાં બાળકનું નામ બહાર, એટલે જે વિક્ટિમ છે એનું નામ કોઈ દિવસ બહાર આવતું નથી. એટલે તમારું બાળક ઉલટું ખો એટલે હેપી થશે કે ઓકે એને ન્યાય મળ્યો, અને પેલો જે કરે છે આજે તમારા બાળક જોડે કર્યું છે કાલે કોઈ બીજા ના કરશે તો એને તો ફાવીતું પડવાનું છે. તો અગર તમે એને એક્સપોઝ કરશો તો એટલીસ્ટ બીજાઓની બી તો જિંદગી બચી શકે છે, કારણ કે તમે એવું ના વિચારતા કે એક ટચ ક્યાં ઉસમેં ક્યાં હૈ, એ ખાલી ટચ નહીં, ઇટ ઇઝ ધ ડિગ્નિટી ઓફ ધેટ ચાઇલ્ડ, ઇટ હેમ્પર્સ ધ મેન્ટાલિટી ઓફ ધેટ ચાઇલ્ડ. એ છોકરો ઇનસેક્યોર, એટલે બાળક ઇનસેક્યોર થઈ જાય છે. અને લેડીઝના કેસમાં તો યુ નો કે કેટલું કેટલું ટ્રોમા એને પાસ થવું પડે છે. એટલે મારું ખાસ કહેવું છે કે ધીસ ઇઝ વોટ ધ રોલ ઓફ ધ પેરેન્ટ શુડ બી. ચોક્કસથી રુઝાનજી, જે રીતે હવે વાત કરીએ હલની, રસ્તાની કે નિરાકરણની, ચોક્કસથી ભારત હોય કે પૂરું વિશ્વ હોય, ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન દરેક જગ્યાએ હોય છે યૌન શોષણનો. તો જે રીતે બાળકની હવે વાત કરવામાં આવી રુઝાનજી, 10-18 વર્ષ કદાચ બાળકો, જે સર્વે પણ બહાર આવ્યો છે, બાળક આટલું કુમળું બાળક જાય તો જાય ક્યાં, તે કદાચ ઘરમાં સેફ નથી, શાળામાં સેફ નથી, કોલેજમાં સેફ નથી, કદાચ ઘરવાળા પણ કદાચ સગાની વાત કરવામાં આવે તો તેમનાથી પણ સેફ નથી, અને ચોક્કસથી બહારવાળા પણ કેટલાક એવી વિકૃતિ ધરાવતા માણસ હોય તેઓનાથી પણ સેફ નથી. આનો હલ શું, નિરાકરણ શું, અને કઈ રીતે આપ તેને વાત કરશો? સી, આમાં એટલે જેટલા ફિગર્સ આયા છે, એટ ધેટ મીન્સ કે અગર આ જે રિસર્ચ થઈ છે એટલે એ તો ચોખ્ખી વાત છે કે આ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે?
જે મેં અત્યારે જે રીઝન્સ આપ્યા એ તો રીઝન્સ હોલ્ડ થઈ જ રહ્યા છે. હવે તમે જે બીજા એસ્પેક્ટ, અત્યારે હું પેરેન્ટ્સ સુધીની વાત કરતી, હવે હું લાર્જર ડોમેનમાં જાઉં. લાર્જર ડોમેન એટલે સ્કૂલ કોલેજીસના ડોમેનમાં જાઉં છું કે જ્યાં બાળકો અડધું, માન લો કે 24 કલાક હોય તો 8-1 કલાક તો 6-8 કલાક તો સ્કૂલમાં બી હોય બાળકો. હવે એમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કૂલમાં હવે એ પ્રિન્સિપલ અને અધ્યાપક, જેમ પહેલાં મેં મહેસાણાનો એક્ઝામ્પલ આપ્યો, પ્રિન્સિપલે પોતાની રિસ્પોન્સિબિલિટી બોલો કે એમની એ બોલો કે એમને તરત ફૂલફિલ કરી, એ રીતે હવે સ્કૂલમાં ઇમ્પોર્ટન્ટ છે કે અગર બાળક, આમાં બી અગેન બે રીતે જોવાય છે કે આજકાલ તો સ્કૂલમાં કાઉન્સેલર્સો બી હોય છે કે તમને કંઈ પ્રોબ્લેમ હોય તો કાઉન્સેલિંગ થાય, તમારા કાઉન્સેલર્સ હેલ્પ કરે તમને. બીજું ઇમ્પોર્ટન્ટ કે હવે એમાં બી સ્કૂલમાં બી અગર ઘણી વાર પેલો ટીચરવાળો કેસ આવે છે તો એ કેસ બી આના જેવો છે કે ટીચરને, પેલા બાળકને લાગે આ તો મારો ટીચર છે એટલે ટીચર કંઈ બી કરી શકે. અને મેં ટીચરોના કેસમાં ખાસ જોયું છે એ લોકોને પેલું ગ્રોપિંગ ને એવું બધું, બાળકો જોડે, બેબીઓ જોડે, નોટ બાળકો, બેબીઓ જોડે આ બધા જરા વધારે આદત છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ બિચારી બેબીને ખબર ના પડે, કારણ કે બેબીને એવું થાય કે ઓકે, આઈ મીન કદાચ એવી રીતે શીખવણ બી આપે કે ઓકે હું ક્લાસ ચલાવું, કંઈક લેસન લઉં છું કે આવું, યુ નો એક્ઝામ્પલ, બરે બહાના તો ઘણા કઢાય છે ફિઝિકલ ક્લાસીસના યા બાયોલોજીકલ ક્લાસીસમાં બહાના કાઢવાની કોઈ કોઈ છૂટ એટલે કોઈ જ નથી, કારણ કે 13, 14, 15માં પેલું સો કોલ્ડ થોડું હ્યુમન એનોટોમી આવતી જ હોય એટલે હ્યુમન એનોટોમીમાં જ્યારે તમે ડિસ્કસ કરો અને જ્યારે તમે આવું બધું કંઈક નાટક બી કરી શકો છો, યા યુ નો મેં ઘણા એવું સાંભળ્યું છે કે પેલો પેલો ટીચર જ પોતાની એનાટોમીથી ચાલુ કરે કે આને આમ કહેવાના, આને આમ કહેવાના, આમ કે એટલે બધું નાટક ચાલુ થયા હોય એટલે બિચારા બાળકને પછી જઈ જઈને બતાવે કે જો તારા આને આમ કહેવાના, આને આમ કહેવાય, યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. એટલે આ પોઈન્ટ પર બી છોકરીઓને, છોકરાઓને સંભાળવાનું, સંભાળવાનું એટલે એમને ખબર પડી ગયું. એ લોકોને એવું લાગે કે આ ટીચરે પોતાના સેલ્ફ પર કર્યું ને અમારા પર કર્યું, ધેટ મીન્સ કે અમને બતાવી રહ્યા છે, અને બતાવી નથી રહ્યા. એમને પેલી સેડિસ્ટિક પ્લેઝર મળી રહી છે કે આમ અડી અડીને બતાવવાની. એટલે આ પોઈન્ટ પર બી પેરેન્ટ્સોએ ધ્યાન રાખવું પડે, પેરેન્ટ્સોએ, પ્રિન્સિપલ અને બીજા કો ટીચર્સે બી ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આઈ એમ શ્યોર બધા ટીચર્સ એવા ના હોય, થોડા જ એવા હોય. એટલે ઘણી વાર હવે તો આઈ થિંક ઘણા ક્લાસ સ્કૂલ્સમાં તો સીસીટીવી કેમેરાઝ મૂકાઈ જાય છે એટલે તરત ખબર પડી જાય કે ભાઈ આવું કંઈક આડાવલા વેડા થાય છે કે નહીં, એટલે કારણ કે બિચારા બાળકને નહીં ખબર હોય. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આ અધર દેન, માની લો કે બાળક કંઈક બહાર છે અને ફ્રૂટ વેન્ડર છે યા જે પેલો બધા વેચતા હોય ને એ લોકો બી બહાર ઊભા હોય ને એ લોકોના બી નાટક ચાલતા હોય, એટલે અગર માની લો કે બાળક સહેમી રહે છે યા બોલતી નથી યા પહેલાં એકદમ બબલી બબલી હતી ને હવે કંઈ કરતી નથી, તો ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ટીચર ઓલ્સો. કારણ કે ટીચર સૌથી અધર દેન પેરેન્ટ્સ, ટીચર બાળક જોડે રહે બીજા 5-6 કલાક ને સ્કૂલ નાની સ્કૂલ, એ સ્કૂલમાં તો ક્લાસ ટીચર જેવું એટલે એક જ ટીચર બધું જ ભણાવતા હોય એટલે એ લોકોને તરત ખબર પડી જાય છે કે આ છોકરી આ છોકરા સાથે કંઈક ઓડ થયું છે. એટલે ધેન ઇટ ઇઝ ધેર રિસ્પોન્સિબિલિટી કે એ લોકો એને પૂછે, પ્રેમથી પ્યારથી પૂછે, પ્રિન્સિપલનું એ લે, કાઉન્સેલર્સની હેલ્પ લે, પેરેન્ટ્સને બોલાવે. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે વચ્ચે મેં એક સ્ટોરી એટલે ફેક્ટ હતો કે આ રિક્ષા, જે રિક્ષા ચલાવીને બાળકોને ઘરે છોડતા હોય ને યા સ્કૂલે છોડતા હોય એ લોકોનું બી આ થોડા નાટક વધી જાય. કારણ કે પેલી બિચારી નાની બેબી યા બાબાને તો ખબર ના પડતી હોય એટલે રિક્ષા ચાલક આમ કરે ને ઉપર કરે નીચે કરે ને બધું જાત જાતનું કરે, યા એક તો રિક્ષા ચાલકે એમના પાછળ જ બધા નાટક કર્યા ને કોઈક ભાઈએ જોયા એને રોક્યું ને આ બધું. એટલે આ બધું બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવરીબડી, સ્કૂલ્સ, કોલેજીસો બી હવે આફ્ટર પેરેન્ટ્સ, ધર રોલ ઇઝ ઓફ સ્કૂલ્સ ટુ સ્પેશિયલી સી ટુ ઇટ કે આઈધર ફ્રોમ ધ આચાર્ય પોઈન્ટ ઓર આઈધર આચાર્ય સોરી આઈધર ફ્રોમ ધ ટીચર પોઈન્ટ યા આધર ફ્રોમ ધ અધર સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, એ બાળકને પ્રોટેક્ટ કરવાની જરૂર છે બીકોઝ એ એજ એની કુંડી છે. અને પછી આ સ્કૂલ કોલેજ થઈ ગયું એક બાજુ, પેરેન્ટ્સ થઈ ગયું, અને પછી આવે આઈ મીન શું કહેવાય સોસાયટી આવે. એટલે હવે જે સોસાયટીની આપણે વાત કરીએ ઇન ટર્મ્સ ઓફ કે સમયની મર્યાદા છે ટૂંકમાં, જી અરિજનજી ચોક્કસથી એ મુદ્દાઓ ઘણા બધા ચર્ચવા માટે, પરંતુ સમયની એક મર્યાદાને કારણે કાર્યક્રમને અહીં જો પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો જે રીતે આજે આપણે યૌન શોષણની વાત કરી કે ભારત તેમજ સમગ્ર વિશ્વમાં ધીરે ધીરે આ એક કહી શકાય કે ઝેર ફેલાતું જાય છે, પરંતુ બાળકોની વાત કરવામાં આવે તો બાળકોના કુમળા મન ઉપર પણ આની ખૂબ જ અસર પડતી હોય છે. જે રીતે રુઝાનજીએ જણાવ્યું કે ચોક્કસથી સૌથી મોટી ફરજ પેરેન્ટ્સની આવે છે, એટલે કે માતા પિતાની આવે છે કે તેઓ પોતાનું બાળકનું ધ્યાન રાખે અને પોતાનું બાળક કઈ સમસ્યાઓથી પીડા છે તેવું પણ ચોક્કસ તેવું ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ શાળા કોલેજોમાં પણ જ્યારે બાળક એડમિશન લેતા હોય ત્યારે પણ જે ટીચર્સ હોય છે, જે શિક્ષકો હોય છે, તેઓએ પણ ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ કે બાળક કઈ પ્રવૃત્તિઓમાં સંડવાયેલો છે. તો કદાચ ત્યારબાદ જોવા જોઈએ તો આ રીતની ઘટનાઓ ન ઘટે અને તેને ઓછી કરી શકાય છે. ચોક્કસ રુઝાનજી આપણી સાથે જોડાયા અને આટલી ખૂબ જ સુંદર ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું બદલ ખૂબ આભાર. તો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર.